હાલ અત્યારે કોંગ્રેસમાં મોટો ખળભળાટ ચાલી રહ્યો છે ત્યારે જામનગરના નેતા વિક્રમ માંડેએ નિવેદન આપ્યું. કુંવરજીભાઈ બાવરિયાએ જ્યારે આજે કોંગ્રેસમાંથી છેડો પાડી અને ભગવો લહેરાવ્યો છે ત્યારે જામનગરના નેતા વિક્રમ માંડેએ જણાવ્યું હતું કે દુઃખદ થાય છે, સારો સાથી ગુમાવ્યો છે. જામનગરના કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કુંવરજીભાઈ બાવરિયાના રાજીનામા બાદ નિવેદન આપતા જણાવ્યું કે પક્ષમાંથી કોઈ પણ કાર્યકર જાય તો ફરક પડે છે. આજે કોંગ્રેસમાંથી કુંવરજીભાઈ બાવરિયા જતા સારા સાથીનો સાથ ગુમાવ્યાનું દુઃખ થાય છે. તેમણે પક્ષ છોડવાની બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પક્ષ પ્રત્યેના ગમા અણગમા માટે પક્ષને જ જણાવીશું. પક્ષમાં સન્માન ન જળવાય તો જાહેર જીવન છોડી શકું, પરંતુ બીજેપી ક્યારેય નહીં જાઉં. આપ સૌ જાણો છો ઘણા સમયથી આ એક ઇસ્યુ ચાલતો હતો અને એ ઇસ્યુ આજે એનો એન્ડ આવી ગયો. ચોક્કસ હું ધરતીનો માણસ છું, જમીન પરનો માણસ છું. હું એવી વાત નહીં કરું કે કુંવરજીભાઈના જવાથી કોઈ ફેર નથી પડતો. મારી પોતાની માન્યતા એવી છે કે ગલીનો એક કાર્યકર પણ જાય તો 20-25-50 મત લઈને ચાલ્યો જાય છે, ચાહે કોંગ્રેસ પાર્ટીનો હોય, ભાજપનો હોય, કે સપાનો હોય, કે બસપાનો હોય. દરેક કાર્યકરની પોતાની એક ઇમેજ હોય છે, પોતાનો એક વર્ક હોય છે, પોતાની એક નિષ્ઠા હોય છે અને પોતાના એરિયા પ્રત્યે વર્ષોથી આ લોકોને કામ કરતા હોય છે. કોઈ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલું હોય છે, કોઈ નવરાત્રી મંડળ સાથે જોડાયેલું હોય છે અને પોતપોતાના ગ્રુપ સાથે એ પોતાના એરિયાના પ્રશ્નો લઈને ક્યાંક ને ક્યાંક લોકોના કામ કરતો હોય છે. ચોક્કસ દુઃખ થાય છે કે આવા સાથી મિત્ર આજે અમે ગુમાવ્યા છે. ક્યાંક ને ક્યાંક એમના પ્રશ્નો હતા અને પ્રશ્નો કેમ સોલ્વ ન થયા અથવા તેઓ કોઈ લાલચમાં આવી અને મિનિસ્ટરની લાલચમાં આવીને ચાલી લાગ્યા. જે કોઈ કારણ હોય એ કારણની અંદર હું પડવા માંગતો નથી, પણ એ કુંવરજીભાઈનો નિર્ણય છે અને કુંવરજીભાઈના જવાથી ચોક્કસ નુકસાન થશે. કુંવરજીભાઈ બાદ આપે પણ થોડી કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી હતી, તો એના મેં ત્યારે પણ કીધું હતું આપને અને આજે પણ કહું છું કે 17 લાખ મતદારો મારી લોકસભા નીચે છે. જામનગર જિલ્લાની અંદર વર્ષોથી આ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરું છું, લગભગ 28 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરું છું. 2 વાર ધારાસભ્ય અને 2 વાર સાંસદ રહી ચૂક્યો છું. તો પ્રશ્ન આવે, ટેકેદારોનો પ્રશ્ન હોય, એક ચોક્કસ વાત કરીશ. 28 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીની અંદર છું અને ઓપન ચેલેન્જ છે. વિક્રમ માડમે પોતા માટે ક્યારે કોઈ ચીજ માંગી નથી અને માગશે પણ નહીં. કાર્યકરોના પ્રશ્ન હોય, જે લોકો વર્ષોથી આ મહેનત કરતા હોય, તોડાવતા હોય, એમને ક્યાંય અન્યાય થતો હોય તો મારી પાસે આવે, એમની નારાજગી વ્યક્ત કરે. મને પણ દુઃખ થાય, સાચા કાર્યકરને અન્યાય થતો હોય તો મને પણ દુઃખ થાય, પણ હું પાર્ટીના હાઈકમાન્ડને જાણ કરીને, પાર્ટીના ફોરમમાં રહીને એ પ્રશ્નને હલ કરવા માટેનો પ્રયત્ન કરું અને પાર્ટી ન તૂટે એના માટેનો પ્રયત્ન કરું. ભવિષ્યમાં પણ વિક્રમ માણાવાળા સાથે કોંગ્રેસ કદાચ એવું વર્તન કરે તો કુંવરજીભાઈની રીતે તમે ભાજપમાં જોડાઈ શકો? ક્યારેય નહીં, વિચારવાનું જ નહીં. કોંગ્રેસ મારી સામે ગમે એવું વર્તન કરે, હા ચોક્કસ હું રાજકારણ છોડી દઉં, કોંગ્રેસ છોડી દઉં, રાજકારણ છોડી દઉં, એ બની શકે. જો મારું સ્વમાન ન જળવાય તો મારી કોઈ માગણી તો હોતી જ નથી ને માગણી હશે પણ નહીં ભવિષ્યમાં. મારું સ્વમાન ન જળવાય તો હું જાહેર જીવન છોડી દઉં. આ ખંભા ઉપર કેસરિયો તો ક્યારેય ન જ હોઈ શકે. જિંદગીની અંદર કોઈ દિવસ કોઈ વિચારવાનું છે નહીં. આ વખતે પણ ધારાસભ્યોની મિટિંગની અંદર મેં બહુ સ્પષ્ટ વાત કરી હતી અને ખુલ્લીને વાત કરી હતી કે સલમાન ખાનનો જે ફેમસ ડાયલોગ છે કે એક બાર મેં કમિટમેન્ટ કર લિયા, તો હું બચપનથી આ જ શબ્દ ઉપર ચાલુ છું કે હું જ્યારે કમિટમેન્ટ કરું છું, ચાહે કાર્યકરને કરતો હોઉં કે પાર્ટીને કરતો હોઉં કે પાર્ટીના નેતાને કરતો હોઉં કે જનતાને કરતો હોઉં, હું મારા કમિટમેન્ટમાં હંમેશા ઊભો રહ્યો છું, ઊભો રહેવાનો છું. અને આજે પણ તમારા મીડિયાના મિત્રોને સ્પષ્ટ કહું છું, જિંદગીમાં ક્યારેય પણ નેવર વિક્રમ માડમના ખંભા ઉપર કેસરિયો નહીં હોય, નહીં હોય અને નહીં.